हेलो। चलो गुड मॉर्निंग मित्रों। आपणे आजना लेक्चर में बायोलॉजी नी अंदर जे महत्वना अने इम्पोर्टंट टॉपिक्स है एनी चर्चा आपणे करवाना छीए। सौथी पहेला आपणे आजे 11th ना जे महत्वना अने पूछाई शके एवा संभावनाओ जे टॉपिक माथी सौथी वधारे छे अने दर वर्षे आमाथी प्रश्नों पूछाता होय એવા અમુક ટોપિક્સ જે છે 11th ના પહેલા એની ચર્ચા આપણે આજે આ લેક્ચરની અંદર કરવાના છે। હવે મિત્રો સૌથી પહેલી વાત કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ જે છે એ પાંચ સૃષ્ટિ વર્ગીકરણની અંદર એક મહત્વની સૃષ્ટિ છે ફૂગ। આપણે ફૂગ સૃષ્ટિને એક કોષ્ટકથી સમજવી છે કે તારે ચાર જે વર્ગ છે ફૂગના એ ચારે ચાર ફૂગના વર્ગને સમજતા પહેલા આપણે ફૂગની સામાન્ય લાક્ષણિકતા જોવી છે। બહુ સિમ્પલ વાત આપણે કરશું, એમાં સૌથી પહેલી વાત છે ફૂગની સામાન્ય લાક્ષણિકતા। તો પહેલા છે એનો વસવાટ, તો સર્વત્ર વિતરિત છે, હવા પાણી જમીન બધી જગ્યાએ, હવા પાણી જમીન વિપરીત પરિસ્થિતિઓ જે છે કે જ્યાં સામાન્ય અન્ય સૃષ્ટિના સભ્યો જોવા મળતા નથી એવી વિપરીત નિવાસસ્થાનો જેટલા બધા છે એ વિપરીત નિવાસસ્થાનોની અંદર પણ ફૂગના ઘટકો છે। દાખલા તરીકે હું તમને એમ કહું કે ઠંડો વિસ્તાર હોય, બરફના પહાડો છે, રણ પ્રદેશ છે, તો વિપરીત કન્ડિશનની અંદર સર્વત્ર વિતરિત છે અને સૌથી વધારે તો ભેજવાળી અને ભેજ ભીની ભેજવાળી અને ભેજયુક્ત જેટલી બધી પરિસ્થિતિઓ છે ભેજવાળી અને ભીની જમીનની અંદર ફૂગની વૃદ્ધિ છે સૌથી વધારે થાય છે। બરોબર છે, ભીના અને ભેજયુક્ત વસવાટની અંદર સૌથી વધારે વૃદ્ધિ કરે છે। પછી સર એના પોષણની વાત કરો, તો પોષણની બાબતમાં બધા સભ્યો વિષમ પોષી છે। પોષણની બાબતમાં બધા સભ્યો વિષમ પોષી છે, બરોબર છે। હવે પોષણની જો તમને વાત કરું તો ત્રણ પ્રકારની સંભાવનાઓ છે ફૂગ સૃષ્ટિની અંદર। ફૂગ સૃષ્ટિના સભ્યો ત્રણ જુદા જુદા પ્રકારની રીતે પોષણ મેળવે છે। સૌથી પહેલી વાત કરું તો મૃતોપજીવી, મૃત કાર્બનિક પદાર્થો હોય એમાંથી પોતાના પોષણની જરૂરિયાતને પૂરી કરે છે, તો એ મૃતોપજીવી છે। દાખલા તરીકે ઉદાહરણ તરીકે જે મશરૂમ જેને આપણે બિલાડીનો ટોપ કહીએ છીએ તો એ મૃતોપજીવી છે। બીજી સંભાવના છે પરોપજીવી, જીવંત વનસ્પતિ કે પ્રાણી ઉપરથી, જીવંત વનસ્પતિ કે પ્રાણીઓના દેહ છે એમાંથી પોતાની પોષણની જરૂરિયાતને પૂરી કરે છે તો એ બધા સભ્યો પરોપજીવી છે। દાખલા તરીકે હું તમને એમ કહું પક્ષીનિયા, જો યાદ રાખજો પક્ષીનિયા ગેરુ રોગ થવા માટે જવાબદાર ફૂગ છે। ગેરુ રોગ, ઘઉંની અંદર થતો ગેરુ રોગ માટે, આલ્બ્યુગો રાઈ પર થતી પરોપજીવી ફૂગ છે આલ્બ્યુગો, તો એ પરોપજીવન બતાવે છે। અમુક ફૂગ મિત્રો સહજીવી પણ છે, સહજીવી, બરાબર છે। સહજીવી ફૂગ કઈ કઈ છે, તો સહજીવી ફૂગની અંદર કે જે ફૂગ પોષણ માટે અન્ય સજીવ સાથે સહજીવનમાં છે, સિમ્બાયોટિક રિલેશનમાં છે। સહજીવન વિશે તમને બધાને ખબર છે કે એકબીજા પાસેથી લેવું અને દેવાની વાતો છે એ સહજીવનની અંદર છે। કે હું તમને બહુ સિમ્પલ એક બે ઉદાહરણ આપું, સૌથી પહેલા વાત કરું તો લાઇકેન,
બરાબર છે, લીલ પ્લસ ફૂગનું સહજીવન છે. એમાં લીલનો ઘટક છે ને મિત્રો આસ્કોમાયસેટિસ અથવા તો બેસિડિયોમાયસેટિસ હોય છે, યાદ રાખજો. આસ્કોમાયસેટિસ અથવા તો બેસિડિયોમાયસેટિસ. જો આસ્કોમાયસેટિસ હોય તો એસ્કોલાઇકેન કહેવાય છે, અને જો બેસિડિયોમાયસેટિસ હોય તો એને બેસિડિયોલાઇકેન્સ કહેવાય છે, એટલે લાઇકેન્સ. બરાબર, એમાં જે ફૂગ છે એ સહજીવનમાં છે. એવું જ બીજું ઉદાહરણ છે મિત્રો, કવક મૂળ માઇકોરાઇઝા ગ્લોમસ જાતિની ફૂગ છે. એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ તંત્ર સાથે સહજીવનમાં છે. બરાબર, અને એનું બહુ સારું ઉદાહરણ આપણને ખબર છે, પાઇનસ. બરાબર, તો પાઇનસની સાથે એન્ડોમાઇકોરાઇઝા છે. બરાબર, એ માઇકોરાઇઝાથી એ પોષણ કરે છે. તો મિત્રો આ બધી ફૂગની આપણે પોષણની પદ્ધતિની વાત કરીએ છીએ કે કયા કયા પ્રકારના પોષણ તમને ફૂગની અંદર જોવા મળે છે. તો મિત્રો એ પરોપ સહજીવી જે છે એ સહજીવી ફૂગ આ ત્રણે ત્રણ પ્રકારની છે. ખાસ મિત્રો આમાં ધ્યાન રાખવાનું છે, આ બહુ મહત્વનો ટોપિક છે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી. બરોબર છે, ખાસ અહીંયા ધ્યાન આપજો. આમાંથી પ્રશ્નો આપણે એને શોર્ટ રીતે ફૂગ સૃષ્ટિને યાદ રાખવી છે. તમને હમણાં હું વર્ગ એના ભણાવીશ. વર્ગ આપણે કોષ્ટકથી યાદ રાખશું ને એટલે ચારે ચાર વર્ગ તમને આવડી જશે. નીટના પોઈન્ટ માટે બહુ અગત્યનું છે, નીટ માટે જ આપણે આ રિવિઝન કરવા જઈએ છીએ. બાકી આ સામાન્ય વાતો તમને ખબર છે, ફૂગમાં બહુ કન્ફ્યુઝન થાય છે ને ફૂગમાંથી જ પ્રશ્નો ટ્વિસ્ટ કરીને બનાવે છે, એટલે ખાસ અહીંયા જોવું છે. હું તમને પહેલા એની સામાન્ય માહિતી આપી દઉં ને પછી જ્યારે હું વર્ગ બોલું ને ત્યારે તમને એમાં સરળતા રહે. એટલે નીટ માટે ખાસ, બરોબર છે, આમાંથી પ્રશ્નો વારંવાર બને છે. ચાલો બીજી એની રચનાની વાત કરવી છે. તો ફૂગ જે છે એ ફૂગની અંદર મિત્રો, ફૂગ જે છે એ ફૂગની અંદર, ફૂગનો દેહ છે એ કવક તંતુનો બનેલો છે. ઈસ્ટ એક જ અપવાદ છે, ઈસ્ટ સિવાયની બધી ફૂગ જે છે એની અંદર આવી રીતે આમ કવક તંતુ છે. એ કવક તંતુઓ છે એ જાળું બનાવીને ગોઠવાયેલા છે, જેને કવક જાળ કહેવાય છે. બરાબર છે, આવી રીતે આમ કવક જાળ છે. હવે મોટે ભાગે કેટલીક વખત એવું જોવા મળે છે, કેટલીક ફૂગ એવી છે કે જેની અંદર આ જે કવક જાળ છે એ કવક જાળની વચ્ચે પડદાઓ હાજર છે, અને પડદાઓ આ એક પ્રકારનો કોષ જ છે, આનું કોષ કેન્દ્ર છે. તો પડદાઓ હાજર છે ને કારણે આ બહુ કોષીય બની જાય છે, કોષની સંખ્યા એક કરતા વધી જાય છે. બરોબર છે, તો એ જે ઈસ્ટ છે એ ઈસ્ટની અંદર આ વસ્તુ જે છે એ ઈસ્ટ એક કોષી જ ફૂગ છે, એટલે એની અંદર બહુ કઈ ડાઉટ છે નહીં, એનો દેહ જ એક કોષી છે. પણ એ સિવાયની જેટલી બધી ફૂગ છે મોટા ભાગના સભ્યો આના બહુ કોષીય છે અથવા તો શિથિલ પેશી આયોજન ધરાવે છે. બરોબર, ઘણી કવક જાળની અંદર કવક તંતુ છે એ કવક તંતુ પડદા વિહીન હોય છે, આવી રીતે આમ પડદો નથી હોતા વચ્ચે, અને એને કારણે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર એક કરતા વધુ થઈ જાય છે, જેને બહુ કોષ કેન્દ્રીય કવક તંતુ આપણે કહીએ છીએ. બરોબર છે, કેટલીક ફૂગની અંદર એટલે પડદાયુક્ત અને પડદાવિહીન કવક તંતુ હોય, અને કવક તંતુ છે એ કવક જાળ બનાવીને રહેલા હોય. આ એક ફૂગનો દેહ છે. મેં તમને કીધું ફૂગ છે એ ફૂગની કોષ દિવાલ, તો કોષ દિવાલ સર કાઇટિન પ્લસ પોલીસેકેરાઇડની બનેલી હોય, એટલે ફંગસ સેલ્યુલોઝની હોય. બરાબર છે, કોષ દિવાલ કાઇટિન પ્લસ પોલીસેકેરાઇડ, આ યાદ રાખજો, નીટ માટે બહુ અગત્યનું. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કાઇટિન પ્લસ પોલીસેકેરાઇડ, જેને આપણે ફંગસ સેલ્યુલોઝ કહીએ છીએ. બરોબર, ઓકે, પછી નેક્સ્ટ
આ ફૂગના સભ્યો ક્યાં સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે? તમને ખબર છે, વનસ્પતિ છે એ સ્ટાર્ચ સ્વરૂપે, પ્રાણી છે એ ગ્લાયકોજન સ્વરૂપે, તો ફૂગ જે છે એ મેદ પ્લસ ગ્લાયકોજન, મેદ પ્લસ ગ્લાયકોજન, મેદ બિંદુ પ્લસ ગ્લાયકોજન સ્વરૂપે એ લોકો ખોરાકનો સંગ્રહ કરે છે. પ્રજનનની બાબત હવે આ વાત આપણે આગળ વધારીએ તો નેક્સ્ટ આવશે પ્રજનન. પ્રજનન ત્રણ પ્રકારના છે ફૂગની અંદર. બહુ આઈએમપી નીટ માટે પ્રજનનમાંથી વારંવાર પ્રશ્ન હોય, બરોબર છે? તો વારંવાર જે છે એ વારંવાર પ્રજનનમાંથી પ્રશ્ન બને છે. પ્રજનનના ત્રણ પ્રકાર છે. એક છે વાનસ્પતિક પ્રજનન, બરાબર. ત્યાર પછી બીજું છે અલિંગી પ્રજનન, બીજું છે અલિંગી પ્રજનન, અને ત્રીજું છે લિંગી પ્રજનન. આ ત્રણ પ્રકારના પ્રજનન છે. વાનસ્પતિક પ્રજનન ત્રણ પ્રકારે થાય, ભાજન, અવખંડન અને કલિકા સર્જન. અવખંડન અને કલિકા સર્જન આ ત્રણ પ્રકારે અલિંગી પ્રજનન થાય છે, સોરી વાનસ્પતિક પ્રજનન થાય છે, બરાબર છે? વાનસ્પતિક પ્રજનનના આ ત્રણ પ્રકાર છે. અલિંગી પ્રજનન એના દ્વારા એ ચલ બીજાણુ બનાવે અથવા તો કણી બીજાણુઓ, ચલ બીજાણુઓ કે કણી બીજાણુઓ. કણી એટલે અચલ બીજાણુઓ, કોનિડિયા જેને આપણે કહીએ છીએ. આ બે પ્રકારના બીજાણુઓ અહીંયા આવશે. અને લિંગી પ્રજનનની અંદર ત્રણ પ્રકારના બીજાણુઓ છે. ખાસ યાદ રાખજો, લિંગી પ્રજનનની અંદર એ ત્રણ પ્રકારના બીજાણુઓ બનાવે છે. ઘણી વખત આમાંથી પ્રશ્ન બને છે કયા બીજાણુ કોની અંદર આવે, સર એ નથી યાદ રહેતું, બરોબર છે? આની અંદર ધાની બીજાણુ, અંડ બીજાણુ અને ત્રીજું પ્રકણી બીજાણુ. આ ત્રણ પ્રકારના બીજાણુ અલિંગી પ્રજનનમાં આવશે. મિત્રો યાદ રાખજો, કયા પ્રકારના બીજાણુઓ છે એ કોની અંદર આવે છે, બરાબર છે? કયા પ્રકારના બીજાણુઓ છે એ કોની અંદર આવે છે. ઓકે, હવે આ તમને યાદ હશે એટલે હમણાં હું કોષ્ટકમાં તમને કહીશ એટલે ઓટોમેટિક તમને એનો આઈડિયા આવશે કે કયા પ્રકારના બીજાણુઓ ક્યાં આવે છે. બીજું મારે તમને એક કહેવું છે કે લિંગી પ્રજનનમાં પાછા ત્રણ સ્ટેપ છે. લિંગી પ્રજનનની અંદર પહેલું છે જીવરસ સહયુગ્મન, એટલે બંને કોષના જે જીવરસ છે એનું સહયુગ્મન થાય. પછી આવશે કોષ કેન્દ્ર સહયુગ્મન, કોષ કેન્દ્ર સહયુગ્મન, અને ત્રીજું આવશે અર્ધીકરણ. દાખલા તરીકે કોઈ લિંગી પ્રજનન કરવા માટે ફૂગ આગળ વધશે તો સૌથી પહેલા શું થશે, એના આ બે કોષ હશે. ઉદાહરણ લઉં છું બરાબર સમજવા માટે, તો સૌથી પહેલા બંનેના જીવરસનું સહયુગ્મન થશે. બેના જીવરસ ભેગા થઈ ગયા એટલે બંનેની અંદર કોષ કેન્દ્રની સંખ્યા એક કરતા વધી ગઈ, બરાબર. આ જીવરસ સહયુગ્મન થયું, પછી બંને ભેગા થશે એટલે કોષ કેન્દ્ર સહયુગ્મન થશે. પહેલા કોષ કેન્દ્રનું સહયુગ્મન થયું, બે ભેગા થયા, અને ત્રીજું સ્ટેપ આવશે પછી આનું થશે અર્ધીકરણ. અને અર્ધીકરણ આપણને ખબર છે ચાર કોષો ઉત્પન્ન થશે, આ અર્ધીકરણ થયું. આ સ્ટેપ છે લિંગી પ્રજનનની અંદર, બરાબર છે? પ્લાઝ્મોગેમી, કેરિયોગેમી અને મિયોસિસ આ ત્રણ સ્ટેપ છે. પણ આસ્કોમાયસેટિસ અને બેસિડિયોમાયસેટિસ જે ફૂગ છે એની અંદર સાંભળજો, સવ જીવરસ સહયુગ્મન થઈ જાય પછી તરત જ કોષ કેન્દ્રનું સહયુગ્મન ન થાય, વચ્ચેની સ્થિતિ આવે એટલે કોષ થોડાક સમય માટે છે. હવે જો મિત્રો તમને ખબર હશે કે આ જન્યુ બન્યા તો જન્યુ એન હોય, એટલે બંને કોષ કેન્દ્ર એન હોય,
બરાબર, પછી આ બંને કોષકેન્દ્રો એનએન હોય એ ભેગા થાય એટલે 2n બને, પાછું અર્ધીકરણ થાય એટલે પાછા 4 n પાછા બની જાય. ફૂગ છે ને રંગસૂત્રની દ્રષ્ટિએ n છે, એકકીય છે, બરોબર છે, એટલે એનો દેહ એકકીય છે. બેસિડિયોમાયસેટિસ અને આસ્કોમાયસેટિસ એવી ફૂગ છે કે જેમાં જીવરસ સંયુગ્મન થઈ જાય પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન તરત જ ન થાય, થોડાક સમય પછી થાય, એટલે વચ્ચેની સ્થિતિ આવે જેને મધ્યવર્તી અવસ્થા કહેવાય, મધ્યવર્તી કોષ કેન્દ્રીકરણ કહેવાય. વચ્ચેની અવસ્થા આવે કે જે અવસ્થા દરમિયાન કોષ છે એની અંદર કોષ કેન્દ્રો બે રે, બરાબર, એન પ્લસ એન ની સ્થિતિ આવે એમ. આ અવસ્થાને દ્વિકોષ કેન્દ્રી અવસ્થા કહેવાય અને આ પ્રોસેસને દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવાય. મધ્યવર્તી સ્થિતિ આવે આસ્કોમાયસેટિસ અને બેસિડિયોમાયસેટિસ ફૂગની અંદર. ક્લિયર મિત્રો? બધાને ઓકે. હવે તમને ફૂગની બહુ મહત્વનું છે, ફૂગના તમને ઉપયોગો આપેલા છે. દાખલા તરીકે મેં તમને એમ કીધું કે નારંગીની અંદર સડો આવે તો એ ફૂગને કારણે છે. બ્રેડ બનાવવા માટે ફૂગ વપરાય, બ્રેડને બગાડે પણ ફૂગ, બરાબર છે. રાઇઝોપસ છે તો બ્રેડ મોલ્ડ છે. પછી પક્ષીનિયા, મેં તમને કીધું એમ ઘઉંમાં થતો ગેરુ રોગ માટે જવાબદાર છે. પછી આલ્બ્યુગો, રાઈ પર થતી પરોપજીવી ફૂગ છે. તો તમને જે બ્રેડ ઉપર તાતણા દેખાય છે, નારંગીની અંદર સડો આવે છે, દાખલા તરીકે હું તમને બીજું ય કહું, મનુષ્યની અંદર થતો દાદર છે, ખરજવું છે, એપિડમોર્ફાઇટન માઇક્રોસ્પોરમ આ બધી ફૂગ છે એને કારણે મનુષ્યની અંદર રોગ થાય છે. એટલે રોગકારક છે ફૂગના અમુક સભ્યો. હવે મારે તમને વાત કરવી છે એ મહત્વની હવે છે કે ફૂગનું તમને વર્ગીકરણ આપેલું છે. ખાસ એક પોઈન્ટ હું તમને એકવાર નીટનો પ્રશ્ન પૂછાઈ ગયો છે અહીંયા તમને આપેલું, જો હું જેટલું બોલ્યો ને બધું અહીંયા છે. દારૂ બનાવવામાં પણ ઉપયોગી છે, દાખલા તરીકે ઈસ્ટ છે તો તમને આવડે છે કે ઈસ્ટ છે એ દારૂ બનાવવાની પ્રક્રિયાની અંદર ઉપયોગી છે, બરોબર છે. હવે આ બધું હું મેં તમને કહી દીધું, મારે તમને એક જ વસ્તુ ખાસ કેવી છે એ આ છે. અહીંથી એકવાર નીટમાં પ્રશ્ન પૂછાણો તો કે ફૂગનું વર્ગીકરણ કોને આધારે થાય છે? કવકજાળની બાહ્યકાર રચના, કવકજાળની બાહ્યકાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાય. ફળકાય એટલે બીજાણુ જેની અંદર નિર્માણ પામે છે એ ફળકાય, બરોબર છે. અહીંયા ફળકાય આ ત્રણને આધારે ફૂગ સૃષ્ટિને વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવી છે. કોને આધારે? બો આઈએમપી નીટ માટે, નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી, ફૂગમાંથી. એટલે જ મેં આજે ફૂગ ટોપિક પસંદ કર્યો છે. એક પ્રશ્ન ફરજિયાત પૂછાય જ છે, ફૂગ સૃષ્ટિમાંથી પ્રશ્ન હોય હોય અને હોય જ, બરોબર છે. પણ મારે તમને આખી જે ક્રિયાવિધિઓ છે એને મારે તમને બહુ સિમ્પલ રીતે સમજાવ્યું છે. કોષ્ટક બનાવડાવવું છે અને કોષ્ટકમાંથી જ તમને આખી ફૂગને યાદ કરાવવાનું છે. તો પેલો મધ્યો મુદ્દો આ યાદ રાખજો કે કોને આધારે ફૂગ સૃષ્ટિનું વર્ગીકરણ થયું છે, કવકજાળની બાહ્યકાર રચના કેવી છે, બીજાણુ નિર્માણનો પ્રકાર કેવો છે અને ફળકાયના નિર્માણને આધારે, બરોબર. ચલો આપણે કોષ્ટક પણ બનાવીએ. એક અહીંયા હું લક્ષણો લખીશ, બરોબર છે. અહીંયા હું લખીશ લક્ષણો. ઓકે, દેખાય છે અહીંયા? અહીંયા લક્ષણો, અહીંયા લખીશ લક્ષણો, બરોબર છે. પછી ફૂગના વર્ગ,
चार वर्ग छे, फाइकोमाइसेटिस, फाइकोमाइसेटिस बरोबर, पछी आस्कोमाइसेटिस, चौथू छे त्रीजू सॉरी बेसिडियोमाइसेटिस, चौथू छे ड्यूट्रोमाइसेटिस। बरोबर छे, अहीं सुधीनो आपणे लखीए छे, पाछळनो तमने नहीं देखातो होय। हवे जो हवे आखाने मारे तमने एक शॉर्ट मां कोष्टक थी तैयार करावडावुं छे। सौथी पहेलुं एनुं अन्य नाम, अन्य नाम शुं छे? फाइकोमाइसेटिस ने सेवाळ फूग कहेवाय छे, सेवाळ फूग, लील जेवी फूग छे आ। सेवाळ फूग लील जेवी फूग। पछी आस्कोमाइसेटिस ने कहेवाय छे कोथळीमय फूग, એને થેલીય ફૂગ પણ કહેવાય, ના અન્ય નામ છે। બેસિડિયોને કહેવાય છે ગુચ્છી ફૂગ, ગુચ્છામાં છે। બ્રેકેટ ફંજાય, બ્રેકેટ ફંજાય, ગુચ્છી ફૂગ બ્રેકેટ ફંજાય, બરોબર છે। પફ બોલ્સ અને અન્ય નામ છે બેસિડિયોના, અને ડ્યુટ્રોમાઇસેટિસ જે છે એને કહેવાય છે અપૂર્ણ ફૂગ, અપૂર્ણ ફૂગ। ક્લિયર? હા કે ના? ઓકે, હવે આપણે ફૂગની અન્ય લાક્ષણિકતાઓની જો વાત કરીએ તો સૌથી પહેલા મારે તમારી સાથે વાત કરવી છે એના વસવાટની। વસવાટ કેવા કેવા હોય દરેકના? જો તમને ક્યાંયથી પણ પ્રશ્ન પૂછ્યા કોષ્ટક કરીને જાઓ ને એટલે પ્રશ્ન આવડે, બરોબર। સૌથી પહેલા ફાઇકોમાઇસેટિસ જલીય વસવાટમાં ભીની અને ભેજયુક્ત જમીન, જલીય વસવાટ, ભીની અને ભેજયુક્ત વસવાટ, બરાબર છે। અને ખાસ કરીને અન્ય સજીવ જે છે, જો અહીંયા તમને આપેલું જ છે, અવિકલ્પી પરોપજીવીઓ છે, ભીના અને ભેજયુક્ત સડતાકાર અને અવિકલ્પી પરોપજીવીઓ છે વનસ્પતિઓ પર જોવા મળે। અવિકલ્પી એટલે એની પાસે અન્ય કોઈ વિકલ્પ છે જ નહીં, બરાબર। ઓબ્લેંગ્યુટ પેરેસાઇટ છે અન્ય વનસ્પતિના દેહ પર, અન્ય વનસ્પતિ દેહ પર, બરોબર છે। પછી આ સડતા કાર્બનિક દ્રવ્યો, સડતા કાર્બનિક દ્રવ્યો, છાણ ભક્ષીઓ છે, છાણ ભક્ષીઓ, અને અન્ય સજીવો પર પરોપજીવી, અન્ય સજીવો બોલું છું, અન્ય સજીવો પર, અહીંયા મેં બોલ્યું વનસ્પતિના દેહ ઉપર, બરાબર છે। પછી આનો વસવાટ બેસિડિયોમાઇસેટિસનો, તો જમીનમાં લાકડાના ગોળવા પર અને અન્ય વનસ્પતિના દેહ પર, જો પેલામાં અને ત્રીજામાં વનસ્પતિ દેહ યાદ રાખવાનું, આ બેમાં અન્ય સજીવો યાદ રાખવાનું, સડતા કાર્બનિક દ્રવ્યો ડ્યુટ્રોમાઇસેટિસમાં, સડતા કાર્બનિક દ્રવ્યો
પ્લસ અન્ય સજીવોના દેહ પર, અન્ય સજીવોના દેહ પર, બરાબર? વસવાટ સહિત તમને આખું કોષ્ટક બનાવડાવું છું, બહુ આઈએમપી. આ બીજી બધી વાતો મિત્રો રહેવા દો ને, અહીંયા ધ્યાન આપો. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ આવશે રચના. એની કેવા પ્રકારની રચના છે? તો મેં તમને કીધું હતું આમાં કવક જાળ છે, કવક તંતુ કવક જાળ સ્વરૂપે છે, પણ પડદા વિહીન છે. બહુ આઈએમપી. પડદા વિહીન, અને પડદા વિહીન હોય ને મિત્રો, એ હંમેશાને માટે બહુ કોષ કેન્દ્રીય જ હોય. પડદા વિહીન હોય હંમેશા માટે કેવી હોય? બહુ કોષ કેન્દ્રીય જ હોય, વચ્ચે પડદો ન હોય. એટલે કવક જાળ જે કવક તંતુ જે છે, એ કવક તંતુ મિત્રો તમને પડદા વિહીન જોવા મળશે. અને કવક તંતુ પડદા વિહીન હશે, બરાબર છે? એટલે એ તમને બહુ કોષ કેન્દ્રીય લાગશે, અને બહુ કોષ કેન્દ્રીય હશે તો એ પડદા વિહીન તમને દેખાશે. એટલે ખાસ યાદ રાખજો, કવક જાળ કવક તંતુનું બનેલું જાળું જ છે, પણ પડદા વિહીન છે ને બહુ કોષ કેન્દ્રીય છે. અને આ ત્રણેયમાં સિક્વન્સ યાદ રાખવાનું, કવક જાળ, પડદા યુક્ત અને શાખિત. શાખિત કવક તંતુ, બરાબર છે? અને કવક તંતુ કેવા? તો કે સર પડદા યુક્ત. અહીંયા એક જ અપવાદ છે ઈસ્ટ, કારણ કે ઈસ્ટ એક કોષી છે. એટલે શાખિત કવક તંતુ અને પડદા યુક્ત, અહીંયા એ જ શાખિત કવક તંતુ અને પડદા યુક્ત, પડદો વચ્ચે હોય અને શાખાઓ ફૂટતી હોય એમાંથી, કવક તંતુમાંથી, બરોબર છે? આવી રીતે જો આમ એક એક્ઝામ્પલ આપો, દાખલા તરીકે કવક તંતુ છે, આમાંથી બીજો કવક તંતુ, અહીંયાથી ત્રીજો કવક તંતુ, ચોથો કવક તંતુ, એ કવક તંતુ છે, બરાબર છે? એટલે શાખિત પડદા યુક્ત કવક તંતુ અને કવક જાળની બનેલી રચના. ક્લિયર? આ ત્રણેયમાં કોમન. ચાલો હવે નેક્સ્ટ વાત કરવી છે પોષણની. બીજી સ્લાઇડની અંદર આપણે સિક્વન્સ આને આજ રાખશું, બરાબર? અહીંયા લક્ષણ, આ ફાઇકોમાયસેટિસ, આસ્કોમાયસેટિસ, બેસિડિયોમાયસેટિસ અને ડ્યુટેરોમાયસેટિસ, બરોબર છે? એમના જ ફાઇકો, આસ્કોમાયસેટિસ, બેસિડિયોમાયસેટિસ અને ડ્યુટેરોમાયસેટિસ, બરાબર? અહીંયા આપણે જે લક્ષણો લખીએ છીએ એ લક્ષણો, હવે તમને અહીંયા દેખાશે, બરોબર છે? એક જ મિનિટ. ચાલો હવે વાત કરવી છે પોષણની. પોષણ કયા કયા પ્રકારનું હોય? પોષણ તો બધાનું એક જ પ્રકારનું, મૃતોપજીવી કે પરોપજીવી, બરાબર છે? મૃતોપજીવી કે પરોપજીવી બધામાં કોમન, બરાબર? મૃતોપજીવી કે પરોપજીવી. પ્રશ્ન જે પૂછાય છે એ હવે અહીંયાથી પૂછાય છે, પ્રજનનના પ્રકારો, બરાબર છે? પ્રજનન જ્યાં પણ જે પ્રકારનું પ્રજનન હશે એનું હું તમને વાત કરીશ. સૌથી પહેલા નીટ માટે બહુ આઈએમપી હો મિત્રો, ત્રણ પ્રકારના આપણે પ્રજનન ભણ્યા. ફાઇકોમાયસેટિસની અંદર
અલિંગી પ્રજનન, પેલી વાત કરીશ અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન એ લોકો ચલ કે અચલ બીજાણુથી કરે, એમાં વાનસ્પતિક પ્રજનન નથી. એટલે આપણને નથી આપેલું એટલે આપણે એ નથી યાદ રાખવાનું. ચલ કે અચલ બીજાણુ બનાવે, પણ એ જે બીજાણુ છે, ખાસ શબ્દ યાદ રાખજો, એ જે બીજાણુ છે એ બીજાણુ અંતરજાત રીતે બને છે. અંતરજાત એન્ડોજિનિયસ, અંતરજાત અને બહિર્જાત માંથી મિત્રો બહુ કન્ફ્યુઝન થાય છે. અંતરજાત જો હું ક્યાં ક્યાં બોલું છું યાદ રાખજો, અંતરજાત એન્ડોજિનિયસ અંદરની તરફ બીજાણુ બનશે. અને લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનન મિત્રો સમ કે વિષમ જન્યુથી બનાવે છે, સમજન્યુ બનાવે કે વિષમ જન્યુ બનાવે, બરાબર. પછી જન્યુઓનું જોડાણ થાય ને એ બધું વસ્તુ આપણે કોમન ભણી ગયા, પણ એમાં હું નથી પડતો. એટલે અહીંયા ખાલી યાદ રાખવાનું છે અંતરજાત રીતે કયા બીજાણુ, કાં તો એ ચલ બીજાણુ અથવા તો અચલ બીજાણુ બનાવે. અચલ એટલે કણી બીજાણુ એટલે કે કોનીડિયા બનાવે, અને અંતરજાત રીતે અંદરની બાજુએ બને. અંતરજાત અહીંયા આવે છે, અંતરજાત જે છે એ અંતરજાત અલિંગી પ્રજનનમાં અહીંયા આવે છે, યાદ રાખજો. હવે એ જ આપણે આસ્કોની અંદર વાત કરીએ તો આસ્કોમાયસેટિસની અંદર એ અલિંગી પ્રજનન છે, આજ અલિંગી પ્રજનન એ કણી બીજાણુથી જ કરે, પણ અહીંયા કણી બીજાણુ છે એ બહિર્જાત હોય. કેવા હોય? બહિર્જાત હોય, બરાબર. અને લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનન એ ધાની બીજાણુથી કરે, પણ એ ધાની બીજાણુ પાછા અંતરજાત હોય, બહાર બહારની તરફ અને અંદરની તરફ. ધાની બીજાણુ હોય ફળકાય બને, ધાની ફળકાય કહેવાય એને, બીજાણુ ધાનીધર હોય, એ બધી વસ્તુઓ આપણને ખબર છે, એમાં હું નથી જતો. ડાયરેક્ટ જેટલું આપણે મહત્વનું યાદ રાખવાનું છે, ફળધાનિકાય બને, ફળધાનિકાયની જેની ઉપર હોય ને ફળધાનિકાય કહેવાય, આ બધી વસ્તુઓ છે એ આપણે યાદ રાખશું. પણ અંતરજાત અને બહિર્જાત વાળો મુદ્દો ખાસ યાદ રાખશું. અહીંયા વાનસ્પતિક પ્રજનન થાય છે, અલિંગી નથી થતું. વાનસ્પતિક પ્રજનન ઔખંડનથી થાય અને અલિંગી પ્રજનન નો હોય, અલિંગી પ્રજનન જોવા મળતું નથી. જ્યારે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનન માટે પ્રકણી બીજાણુઓથી થાય, પ્રકણી બીજાણુઓથી થાય, અને આ પ્રકણી બીજાણુઓ છે એ પાછા બહિર્જાત હોય. ક્યાં બહિર્જાત અને ક્યાં અંતરજાત આવે છે એ મિત્રો ખાસ કીપ ઇન માઇન્ડ કરવાનું છે. બરોબર છે? ઓકે, ચાલો નેક્સ્ટ. આની અંદર વાનસ્પતિક પ્રજનન એકમાં જ યાદ રાખવાનું, બેસડીઓ માયસેટિસ. અહીંયા અલિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનન થશે કણી બીજાણુથી. કયા બીજાણુથી? કણી બીજાણુથી. અને અહીંયા પણ અંતરજાત કે બહિર્જાત યાદ નથી રાખવાનું. આની અંદર લિંગી પ્રજનન નથી શોધાણું, એટલે તો એને અપૂર્ણ ફૂગ કહેવાય છે, બરાબર. આનું લિંગી પ્રજનન શોધાણું નથી, બરાબર. એટલે એને આપણે અપૂર્ણ ફૂગની અંદર મૂકીએ છીએ. જ્યારે ડાયરેક્ટ એનું જ્યાં સુધી કોઈ પણ ફૂગનું તમે લિંગી પ્રજનન ન શોધી શકા હોય ત્યાં સુધી એને ડ્યુટ્રોમાયસેટિસમાં મૂકવાની હોય છે, બરાબર. જેવું એનું લિંગી પ્રજનન શોધાય છે એટલે આમાંથી દૂર કરી અને કાં તો તમે એને આસ્કોમાં મૂકી શકશો અથવા તો બેસીડીઓમાં મૂકી શકશો. કારણ કે આની જે કવકજાળ છે એ કવકજાળમાં કવક તંતુ છે એ પડદાવિહીન છે, એટલે પડદાવિહીન જે કવક તંતુ હશે એની અંદર જ તમે એના સભ્યને મૂકી શકશો, બીજી જગ્યાએ તમે મૂકી શકશો નહીં, એટલે તેને અપૂર્ણ ફૂગ કહેવાય છે. આટલું વાંચીને જાઓ ને એટલે હું નથી માનતો કે ફૂગની માંથી તમને માર્ક કપાય,
બરોબર. હવે એક એક્ઝામ્પલ વાળો છેલ્લો મુદ્દો યાદ રાખી લઈએ. ઉદાહરણ આપણે જોવા છે, ઉદાહરણ કયા કયા છે? તો પેલું છે ફાયકોમાયસેટિસ. ફાયકોમાયસેટિસ ની અંદર સૌથી પહેલા આવશે મ્યુકર. મ્યુકર માઇકોસિસ થતું આપણને કોરોનાની અંદર, મ્યુકર. પછી બીજું આવશે રાઇઝોપસ, બ્રેડ મોલ્ડ જેને આપણે કહીએ છીએ, બરાબર છે, બ્રેડ ઉપર થતી ફૂગ. અને ત્રીજું આવશે આલ્બ્યુગો. જો મિત્રો, ઘણી વખત તમને ઓળખવાનું પૂછે છે કે ફાયકોમાયસેટિસ કઈ છે ને આસ્કોમાયસેટિસ કઈ છે ને, એ ઓળખી દો. તો ઘણી વખત એમાં પણ આપણને કન્ફ્યુઝન થતું હોય છે કે કઈ ફૂગ કોની અંદર આવે. એટલે એક્ઝામ્પલ પણ એટલા જ મહત્વના છે, એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પછી આવશે આસ્કો. આસ્કોમાં તો એક એક્ઝામ્પલ મેં તમને આપી જ દીધું, ઈસ્ટ, બરોબર. પછી બીજું આવશે એસ્પરજિલસ, સાઇટ્રિક એસિડની બનાવટમાં આવશે એસ્પરજિલસ, નાઇજર આપણે આવતું એસ્પરજિલસ ફૂગ. પેનિસિલિન, પેનિસિલિયમ, એન્ટીબાયોટિકની બનાવટની અંદર. પછી એક આપણને આવશે ન્યુરોસ્પોરા. ખાસ યાદ રાખજો, નીટનો પ્રશ્ન, જનીનિક સંશોધનો, જનીનિક નિયંત્રણ અને જનીનિક સંશોધનોની અંદર ન્યુરોસ્પોરા ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે. જનીનને લગતી કોઈ પણ માહિતી હોય તો ક્લેવિસેપ્સ પુરપુરિયસ, બરાબર, અર્ગોટ ફૂગ જે રાય પર જોવા મળે છે, ક્લેવિસેપ્સ પુરપુરિયસ, તો ક્લેવિસેપ્સ પણ આની અંદર આવશે. ક્લેવિસેપ્સ, બરાબર છે. આના બે સભ્યો સુસ્વાદ વાનગીની અંદર ખોરાક તરીકે પણ ઉપયોગ છે. એના ઉદાહરણ આપણને ખબર છે, મોરેલ્સ અને બફલ્સ. જો અહીંયા તમને આપેલા છે મોરેલ્સ અને બફલ્સ, કાળા રંગના મોરેલ્સ છે ને પીળા રંગના બફલ્સ છે, સભ્યો ખાવા લાયક છે, સુસ્વાદ્ય વાનગી તરીકે એનો ઉપયોગ થાય છે. જૈવરસાયણ અને જૈવ ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખૂબ જ અગત્યની ફૂગ છે, બરોબર. એટલે એ ખાસ એની અંદર યાદ રાખવાની થશે, બરોબર છે. મોરેલ્સ અને બફલ્સ એટલે એ હું અહીંયા લખું છું, કાળા રંગના મોરેલ્સ છે અને પીળા રંગના બફલ્સ છે. ત્યાર પછી આવશે બેસિડિયો, એગેરિક્સ જેને મશરૂમ કહીએ છીએ, એગેરિક્સ, તો એ આ ફૂગ છે. ત્યાર પછી પક્ષીની આ ગેરુ માટે હમણાં મેં કીધું. અને ત્રીજું છે અંગારિયા યુસ્ટિલાગો ફૂગ છે, અંગારિયા રોગ થવા માટે જવાબદાર ફૂગ હોય તો કઈ છે, યુસ્ટિલાગો છે, બરોબર છે. ઓકે, અને છેલ્લી વાત ડ્યુટ્રોમાયસેટિસ ના. તો ડ્યુટ્રોમાયસેટિસ ના સભ્યો આવશે ઓલ્ટરનેરિયા, કોલિકોટ્રાઇકમ અને ટ્રાયકોડમાં. આ ત્રણે ત્રણ છે એ ડ્યુટ્રોમાયસેટિસ ના સભ્યો છે. જો અહીંયા આ યુસ્ટિલાગો, મશરૂમ, એગેરિક્સ કીધું, પક્ષીનિયા ગેરુ માટે અને અંગારીઓ માટે યુસ્ટિલાગો, અહીંયા કોલિટોટ્રાઇકમ ટ્રાયકોડમાં અને ઓલ્ટરનેરિયા કોલિકોનેટ્રો. તો આટલું ફૂગની અંદર મિત્રો, હું માનું છું ત્યાં સુધી ફૂગમાંથી તમને આનાથી બહાર લગભગ કંઈ પૂછી શકે નહીં, બરોબર છે. આટલું તમને ફૂગની અંદર આવડવું જોઈએ, ક્લિયર. ચાલો, તો અહીંયા સુધીના અતિ મહત્વના ટોપિક ફૂગની વાત આપણે પૂરી કરીએ છીએ, બરોબર છે. આ ફૂગની અંદર છે આટલી વસ્તુ બધાને યાદ રહેવી જોઈએ.
ચાલો નેક્સ્ટ ટોપિક આપણે ભણવા જઈએ છીએ. હું તમને એમ કહું કે જો આટલા આટલા ટોપિક મેં તમને ફૂગની અંદર કરી દીધા, અહીંયાથી લઈ અને આપણે જે કીધું હતું કે મશરૂમ જે છે બિલાડીનો ટોપ, જેને સામાન્ય રીતે આપણે બિલાડીનો ટોપ તરીકે ઓળખીએ છીએ, ટોડ સ્ટૂલ, બરાબર, એ પણ ફૂગ છે. રાઈ પર ફૂગ છે, ઈસ્ટ છે, દાળ બનાવવામાં, વનસ્પતિ પ્રાણીમાં, પ્રતિજૈવિક દ્રવ્યોમાં, સર્વત્ર તમને ફૂગ જોવા મળે છે. પછી આપણે એના કવકસૂત્ર, કવકતંતુની વાત કરી, બહુકોષ કેન્દ્રીય સળંગ નળાકાર રચના છે, ત્રાસી દિવાલ હોય, પડદા હોય, કાઇટીન, પોલિસેકેરાઇડ હોય, ફંગસ સેલ્યુલોઝ કહેવાય, ત્રણે ત્રણ પ્રકાર કીધા, પ્રજનન, બરાબર, લિંગી અલિંગી, જન્યુઓ, આ બધું જે છે એ આપણે ટૂંકમાં એની અંદર તમને જોયું કે વિષમજન્યુ કે અંડજન્યુ. નેક્સ્ટ મહત્વનો ટોપિક જે છે એ ચર્ચા કરવાના છીએ આપણે, એ છે વાયરસ. વાયરસ, વિરોઇડ્સ, પ્રાયોન્સ અને લાઇકેન્સ. આ ત્રણ ટોપિકની મારે મિત્રો બીજી એક ચર્ચા તમારી સાથે કરવી છે, બરોબર છે, કારણ કે આમાંથી પણ વારંવાર પ્રશ્ન પૂછે છે. તારમાંથી એકમાંથી તો નીટમાં પ્રશ્ન હોય હોય અને હોય જ, બરોબર છે, એકમાંથી પ્રશ્ન હશે જ, બરોબર છે. વાયરસ, વિરોઇડ્સ, પ્રાયોન્સ અને લાઇકેન્સ. સૌથી પહેલી વાત કરવી છે વાયરસને. વાયરસ જે છે એને આપણે સજીવ અને નિર્જીવને જોડતી કડી કહીએ છીએ. હું પહેલા તમને ચોખવટ કરી દઉં કે વાયરસ જ્યારે વાતાવરણની અંદર છે ત્યારે એ સ્ફટિક સ્વરૂપે છે, નિષ્ક્રિય અવસ્થાની અંદર છે, કારણ કે ચયાપચય નથી કરતો. અને ચયાપચયનો ગુણ નથી એટલા માટે વાયરસ છે એ વાતાવરણમાં છે, બહારની તરફ છે, ત્યારે આપણે એને નિષ્ક્રિય અવસ્થાની અંદર છે એટલે નિર્જીવ આપણે ગણીએ છીએ. એટલે પહેલી વાત હું કરીશ, વાયરસ જે છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. બંનેને લિંક કરતી કડી હોય તો કોણ છે? વાયરસ છે. ન તો એ સજીવ છે, ન તો એ નિર્જીવ છે. જ્યારે એ વાતાવરણમાં છે, બહાર બહાર છે, કોઈ યજમાનની બહાર છે, ત્યારે પેલી વસ્તુ તો એ અવિકલ્પી પરોપજીવી છે. એને કોઈ યજમાનની ડિમાન્ડ છે જ, યજમાન વગર એ જીવિત રહી શકતું નથી. યજમાનની એને ડિમાન્ડ છે જ, બરોબર છે. એટલે અવિકલ્પી પરોપજીવી છે, એને યજમાનની આવશ્યકતા હોય જ છે, યજમાન વગર એ જીવિત રહી શકતા નથી. બાહ્ય વાતાવરણની અંદર છે ત્યારે નિષ્ક્રિય અવસ્થામાં છે, કારણ કે લોકો ચયાપચય કરી શકતા નથી, ચયાપચયનો ગુણ એની પાસે નથી. જેવો એ યજમાન શરીરની અંદર પ્રવેશે એટલે એની વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય છે અને એ આપમેળે સ્વયંજનિત થઈ શકે છે, સ્વયંગુણિત થઈ શકે છે. આપમેળે છે, સ્વયંગુણિત થાય છે, એને કારણે એ સજીવ બની જાય છે. કોની અંદર? યજમાન દેહની અંદર. એટલે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે એમ કહેવાય છે, કારણ કે નિર્જીવ છે અને સજીવ પણ છે. વાયરસ વિશે જુદા જુદા વૈજ્ઞાનિકોના જુદા જુદા મંતવ્યો છે, એ મારે તમને કહેવા છે. સૌથી પહેલી વાત છે પાસ્ચર. પાસ્ચરે એવું કીધું છે કે વાયરસ છે એ કઈ નથી, ઝેરી રસાયણ છે, વિષ છે. કોણ? વાયરસ. વાયરસ વિશે પાસ્ચરનું એવું મંતવ્ય છે કે વાયરસ જે છે એ વાયરસ ઝેરી રસાયણ છે, બીજું કઈ નથી. પછી બીજા સાયન્ટિસ્ટ છે એ છે ડીજે ઇવાનોસ્કી. જો કોણે શું કીધું છે ને એ ખાસ યાદ રાખવાનું. ડીજે ઇવાનોસ્કીએ તમાકુની અંદર થતો જે કિરમીર રોગ છે, મોઝેક ડિઝીઝ ઓફ ટોબેકો, કિરમીર રોગ થવા માટે જવાબદાર રોગકારક તરીકે આની શોધ કરી કે કિરમીર રોગ થાય છે ને એ આ રોગકારક સૂક્ષ્મ જીવને કારણે થાય છે.
એટલે એને એને સૂક્ષ્મ જીવ તરીકેની ઓળખ આપી. કિરમીર રોગ માટે થવા જવાબદાર ઘટક તરીકે વાયરસને એને અલગ તાર્યા અને એવું કીધું કે આ સૂક્ષ્મ જીવો છે, બરાબર છે. અને બીજું એને એવું કીધું કે આજે વાયરસ છે એ વાયરસ બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે અને બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થાય છે એટલે બેક્ટેરિયા કરતાં કદમાં નાના છે. જેમાંથી બેક્ટેરિયા પસાર નથી થતા એમાંથી વાયરસ પસાર થઈ જાય છે એટલે બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટરમાંથી એ પસાર થાય છે. એને કારણે બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થાય છે એટલે બેક્ટેરિયા કરતાં કદમાં નાના છે. ડીજે ઇવાનો સ્વકી એવું કીધું. પછી છે એમડબલ્યુ બેજેરિનેક. એમડબલ્યુ બેજેરિનેક એણે શું કર્યું ખબર છે? એણે એક રોગિષ્ટ તમાકુનો છોડ કે જેમાં મોઝેક ડિઝીઝ ઓફ ટોબેકો છે એમાંથી એણે અર્કને દૂર કર્યું, નિતાર. એ અર્કને દૂર કરી અને તંદુરસ્ત છોડને આપ્યું. તો તંદુરસ્ત છોડ જે તમાકુનો હતો એ પણ ચેપી થઈ ગયો, એની અંદર પણ મોઝેક ડિઝીઝ થઈ ગયો. તો એણે એવું કીધું કે આ જે અર્ક છે એ જે ઘટક છે એને એને નામ આપ્યું જીવંત રસાયણ, કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડ. વાયરસ છે એ જીવંત રસાયણ છે, ખાસ યાદ રાખજો, કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડ છે. વાયવમ ફ્લુઇડ ચેપકારક જીવંત રસાયણ, બરાબર છે. ચેપકારક જીવંત રસાયણ તરીકેની ઓળખ કોણે આપી? એમડબલ્યુ બેજેરીને. અને ચોથા વાયન્ટિસ્ટ છે ડબલ્યુ એમ સ્ટેનલી. ડબલ્યુ એમ સ્ટેનલી આ ભાઈએ એવું કીધું કે વાયરસ છે ને એ સ્ફટિકમય રચના બન પ્રોટીનના બનેલા સ્ફટિક છે, એમ પ્રોટીનના બનેલા સ્ફટિક છે. કોણ? વાયરસ. એવું કોણે કીધું? એમડબલ્યુ સ્ટેનલી. આ ચારે ચાર પ્રદાન, ચારે ચાર વૈજ્ઞાનિકોનું વાયરસ માટેનું જે પ્રદાન છે ખાસ યાદ રાખજો, આમાંથી નીટમાં પ્રશ્ન બને છે. ત્રણે ત્રણ ચારે ત્રણે ચારે ચાર ટોપિક્સ હમણાં હું ઓવર કરીશ ત્યારે ચારે ચાર જે છે એ ચારે ચાર તમને આવડશે. ઓકે, એક મિનિટ હો, વેઇટ મિત્રો. એટલે એની એને ત્રણે ઓળખ આપી. જો હું તમને બતાવી દઉં, વાયરસ વર્ગીકરણમાં આપણને ક્યાંય નહીં દેખાય કારણ કે અલગ છે. જીવંત કોષ તરીકે સમજીએ તો કોષ રચના ધરાવતા વાયરસ અકોષીય રચના છે. વાયરસ કોષીય રચના ધરાવતા નથી. સજીવ હોવા માટેનું પહેલું જરૂરિયાત છે કોષ હોવું, એટલે અકોષીય છે, બરાબર છે. જીવંત બહાર નિષ્ક્રિય સ્ફટિક રચના છે. એકવાર યજમાન કોષને આ ચેપ લગાડે, યજમાન કોષને ચેપ લગાડે એટલે એ એની વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય. એટલે કે વાયરસ છે સજીવ અને નિર્જીવ છે કે શું છે? તો એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. હવે જે મેં કીધું ને એ યાદ રાખજો, આટલું બહુ અગત્યનું મેં તમને શોર્ટમાં કહી દીધું. જો પાશ્ચરે શું કીધું? એને ઝેરી રસાયણ કીધું. ડીજે એટલે દોમિત્રી ઇવાનો શોકી, ડીજે ઇવાનો શોકીએ એવું કીધું કે કેટલાક સૂક્ષ્મજીવોમાં મોઝેક ડિઝીઝ થાય છે એને ઓળખા અને એવું કીધું કે બેક્ટેરિયો ફિલ્ટર ફિલ્ટરમાંથી પસાર થઈ જાય એને કરતાં એ નાના છે. એમડબલ્યુ બેજેરીને કે કીધું કે એને નામ આપ્યું એને ચેપકારક જીવંત રસાયણ, કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડ. અને સ્ટેનલીએ શું કીધું કે સ્ફટિકમય રચના છે.
અવિકલ્પી પરોપજીવી છે. ઓબ્લેંગ્યુટ પેરેસાઇટ જેના વગર પોતાનું જીવનચક્ર પૂરું જ ન કરી શકે, બરાબર છે, જેને પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે એની આવશ્યકતા હોય જ એને અવિકલ્પી પરોપજીવી કહેવાય. વાયરસ છે અવિકલ્પી પરોપજીવી છે. ઓકે, નેક્સ્ટ મિત્રો આપણે જોવી છે વાયરસની રચના. વાયરસ કેવી રચના ધરાવે છે? તો વાયરસ છે ન્યુક્લિયો પ્રોટીનનું છે. વાયરસ છે ન્યુક્લિયો પ્રોટીન છે, અને ન્યુક્લિયો પ્રોટીન છે એટલે બે વસ્તુનું બનેલું છે. એની અંદર એક છે ન્યુક્લિક એસિડ, બરોબર છે, એક છે ન્યુક્લિક એસિડ અને બીજું છે પ્રોટીન. વાયરસ આ બે વસ્તુનું બનેલું છે, ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. હવે ન્યુક્લિક એસિડમાં પાછી બે સંભાવના થશે. એક થશે આરએનએ, કોઈની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે, કોઈની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે. પાછા એની અંદર બે વિકલ્પ, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોઈ શકે, એકલ શૃંખલામય આરએનએ, ડીએસ આરએનએ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોઈ શકે. આમાં ડીએનએની અંદર પણ પાછા બે, સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ અને ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. એટલે આ ચારમાંથી કોઈ એક જનીન દ્રવ્ય હોય, એનાથી વધારે બે નો હોય એમ, કોઈ એક ચારમાંથી કોઈ એક જનીન દ્રવ્ય હોય, અને એની ફરતે રક્ષણાત્મક આવરણ તરીકે પ્રોટીન આવેલું હોય. પ્રોટીનનું જે આવરણ હોય એને કહેવાય કેપ્સિડ. કેપ્સિડ જે છે એ કેપ્સોમિયરના નાના નાના પોલીપેપ્ટાઇડના બનેલા નાના એકમોનું બનેલું હોય. કેપ્સોમિયર કેપ્સોમિયરનું બનેલું હોય. એની ભૌમિતિક રચનાની અંદર એ ષટકોણીય અથવા તો કુંતલાકારના જોવા મળે છે, બરાબર છે, ષટકોણીય અથવા તો કુંતલીય જોવા મળે છે, કુંતલીય કે ષટકોણીય આકારના જોવા મળે છે, બરાબર છે. એક ફરતે આવેલું જે કેપ્સ્યુલનું રક્ષણાત્મક આવરણ છે એને આપણે કેપ્સિડ કહીએ છીએ. જે કેપ્સિડ જે છે પ્રોટીન છે એ નાના નાના પોલીપેપ્ટાઇડની બનેલી કેપ્સોમિયરની રચનાઓ ભેગી મળી અને કેપ્સિડ બનાવે છે. જે રચનાઓ છે કુંતલીય અથવા તો ષટકોણીય આકારની જોવા મળે. પ્રશ્ન હવે પૂછાય છે, હંમેશા માટે યાદ રાખવાનું. જો અહીંયા હું ત્રણ વસ્તુ મેન્શન કરું છું. એક છે વનસ્પતિ. વનસ્પતિને ચેપ લગાડતો જે પણ વાયરસ હોય એ હંમેશાને માટે સિંગલ સ્ટેન્ડેડ આરએનએ હોય. વનસ્પતિને ચેપ લગાડતો જે વાયરસ છે એ હંમેશાને માટે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ જ હોય, બરાબર છે, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ જ હોય. પછી પ્રાણી, પ્રાણીને જે રોગ કરતો વાયરસ છે એ ત્રણ સંભાવના હોઈ શકે, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ, ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ, આરએનએ બંને લેવાના, અને ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, ડીએનએ એક જ, સિંગલ વાળો ડીએનએ બહુ ઓછો હોય, બરાબર છે, આ ત્રણ. અને બેક્ટેરિયોફેજ છે, ફેજ એટલે વાયરસ, બેક્ટેરિયાને ચેપ લગાડતા જે વાયરસ હોય ને એને બેક્ટેરિયોફેજ કહેવાય. એટલે બેક્ટેરિયાને ચેપ કરતો જે વાયરસ હોય એમાં ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય હંમેશાને માટે, એટલે આવા વાયરસને બેક્ટેરિયોફેજ કહેવાય. ફેજ એટલે વાયરસ. બરાબર છે, એને કહેવાય બેક્ટેરિયોફેજ, બરાબર, ફેજ એટલે વાયરસ. તો માઇકોફેજ આવે મિત્રો, ફૂગને ચેપ કરતો જે વાયરસ હોય એ ફૂગને ચેપ કરતા વાયરસને માઇકોફેજ કહેવાય, બરાબર છે, એટલે ફેજ એટલે વાયરસ. તો આવી રીતે એને ચેપ લગાડતા વાયરસો હોય ને વાયરસને કારણે થતા રોગો વિશે આપણને ખબર છે, શીતળા છે, વિસર્પિકા છે એટલે કે અર્પીસ છે, ઓરી છે, અછબડા છે, પોલિયો છે, કોરોના છે, ગલપચોળિયા છે, આ બધા વાયરસજન્ય મનુષ્યની અંદર થતા રોગ છે. એવી જ રીતે વનસ્પતિની અંદર તો પાંડુ રોગ છે, વામનતા છે, પર્ણકુંચલ છે, પર્ણવલન છે, આવી બધી કુંઠિત વૃદ્ધિ છે, આ બધા વાયરસજન્ય રોગ છે એ વનસ્પતિની અંદર થાય છે. એટલે અહીંયા જો મેં તમને જે કીધું એ
જનીન દ્રવ્ય ધરાવે છે જે આરએનએ કે ડીએનએ હોઈ શકે, આરએનએ ડીએનએ એક સાથે ન હોય, બેમાંથી એક હોય. જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયો પ્રોટીન છે, જે જનીન દ્રવ્ય ચેપી છે, જે ચેપી છે એ જનીન દ્રવ્ય છે, પ્રોટીન નથી. ચેપ લગાડે છે એકલ શૃંખલામાં, વનસ્પતિને ચેપ લગાડે એ સિંગલ સ્ટેન્ડર્ડ હોય, અને વાયરસ પ્રાણીઓને ચેપ એવડી એકલ કે બેવડી આરએનએ કે બેવડી ડીએનએ. બેક્ટેરિયોફેઝ વાયરસ તો એ હંમેશા માટે બેવડી શૃંખલામાં ડીએનએ હોય. કેપ્સોમિયર કહેવાતા નાના ઉપએકમોનું બનેલું છે કેપ્સિડ. ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરે, કુંતલમય કે બહુફલકીય ભૌમિતિક રચનામાં હોય. બરાબર, ગાલપચોળિયા બળિયા, બળિયા એટલે વિસર્પિકા, સ્મોલ પોક્સ, વિસર્પિકા એટલે હર્પીસ, શરદી સાથેનો તાવ, આ બધા એના રોગ છે. અને પ્રાણી વનસ્પતિમાં તો કિરમીર, પર્ણવલન, પર્ણકુંચન, પાંડુવર્ણ, શિરા સ્પષ્ટતા, વામનતા અને કુંઠિત વૃદ્ધિ જેવા રોગોના ચિહ્નો હોઈ શકે છે. તો આ બધા વાયરસજન્ય છે, એ વાયરસજન્ય રોગો છે. હવે એક મારે તમને આકૃતિમાં થોડું ક્લેરિફિકેશન આપવું છે. જો અહીંયા તમને આકૃતિ આપેલી છે, હંમેશા આ જો વનસ્પતિ છે બરાબર, ટોબેકો TMV ટોબેકો મોઝેક વાયરસ, જેને કારણે કિરમીર રોગ થાય છે બરાબર. કિરમીર રોગ થાય છે તો આજે છે ને આ આ શૃંખલા જે તમને રેડ આ દેખાય છે, જો યલો કલરની હું બતાવું છું, આ માળા જેવી રચના, એ આરએનએ છે. ને કયું આરએનએ હશે? સિંગલ સ્ટેન્ડર્ડ. સર અહીંયા તો ખાલી આરએનએ લખું, તમને કેમ ખબર સિંગલ સ્ટેન્ડર્ડ? મેં હમણાં કીધું કે વનસ્પતિમાં ચેપ લગાડતો વાયરસ કોઈ પણ હોય એ હંમેશાને માટે સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ હોય. આ એની ફરતે આવેલા કેપ્સોમિયર છે, આ દરેક જે છે ને કેપ્સોમિયર છે, અને એ સટ બહુફલકીય અથવા તો કુંતલીય હોવા જોઈએ બરાબર છે. એ આની અંદર આપણે વાત કરી, આ બરોબર છે, આ કેપ્સોમિયર છે, આ બધા ભેગા મળીને કેપ્સિડનું આવરણ બનાવે છે. પછી ઓળખવાનું પૂછે છે મિત્રો કે આ TMV છે તો આ બેક્ટેરિયોફેઝ છે, બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસ છે બેક્ટેરિયોફેઝ. આ એનો ઉપરનો શીર્ષનો ભાગ છે, આ પૂંછ અને વચ્ચે જોડતી રચના છે ગ્રીવા, એની ફરતે આવેલું આવરણ છે, આ પૂંછ તંતુઓ છે, આ પ્લેટ છે બરાબર છે. આપણે 10મા ચેપ્ટરમાં 12th સાયન્સની જે NCERTની બુક છે એમાં 10મા ચેપ્ટરમાં આની થોડીક ડિટેલમાં નામ નિર્દેશન આપેલું છે, એટલે એ એકવાર અંતિમ તંતુ આવશે, પ્લેટ્સ આવશે, એકવાર વેરીફાઈ કરી લેવાનું છે. ક્લિયર? તો આમાંથી હું માનું છું ત્યાં સુધી વાયરસની બહાર આમાંથી પ્રશ્ન જઈ શકે નહીં બરાબર છે. વાયરસની અંદર આટલી વસ્તુ તો ખાસ યાદ રાખવાની છે બરાબર. નીટ માટે બહુ IMP ટોપિક મેં આજે પસંદ કર્યા છે, જે 100% એમાંથી પ્રશ્ન હોય, અને મેં એવા ટોપિક લીધા છે કે જેમાંથી દર વર્ષે કન્ટિન્યુઅસલી પૂછાયા જ કરે છે બરાબર, એટલે આખો ટોપિક મેં પસંદ કર્યો છે. ચાલો પછી વાત કરવા જઈએ છીએ આપણે વિરોઇડ્સ. વિરોઇડ્સ વાયરસ કરતા નાના કેવા છે? વાયરસ કરતા નાના ચેપી રોગકારકની શોધ કરી. વાયરસ કરતા નાના છે, ચેપીકારક, ચેપી રોગકારકની એણે શોધ કરી, અને આ જે ચેપી રોગકારક છે એનું નામ એણે આપ્યું વિરોઇડ્સ.
એનું નામ શું આપ્યું? વિરોઇડ્સ. વાયરસ કરતા કદમાં નાના છે, બરાબર છે? અને વાયરસ કરતા કદમાં નાના હતા એટલા માટે જેનું નામ શું આપવામાં આવ્યું છે? વિરોઇડ્સ. હવે વિરોઇડ્સ તો શું છે? વાયરસ તો સર આપણે કીધું કે ન્યુક્લિયો પ્રોટીન છે, એમાં જનીન દ્રવ્ય છે, એની ફરતે પ્રોટીનનું કેપ્સિડનું બનેલું આવરણ છે, એ બધું તો બરાબર છે સર. પણ તો આ વિરોઇડ્સ શું છે, બરાબર છે? વિરોઇડ્સ કેવી રીતે કામ કરે છે? તો વિરોઇડ્સ છે એ કાંઈ નથી મિત્રો, ખાલી ટૂંકો આરએનએનો તંતુ છે. ટૂંકો આરએનએનો તંતુ એટલે કાંઈ નહીં, વિરોઇડ્સ. ટૂંકો આરએનએનો તંતુ જે છે એ ટૂંકો આરએનએનો તંતુ એટલે સર વિરોઇડ્સ. આની અંદર વાયરસમાં જેમ પ્રોટીનનું કેપ્સિડનું આવરણ છે એવું અહીંયા પ્રોટીનનું આવરણ હોતું નથી, ખાલી આ તંતુ છે એ રોગકારક છે. અને સ્વાભાવિક છે કે ખાલી આરએનએનો જ તંતુ હોય એને કારણે આનો આણ્વીય ભાર છે, અણુભાર. એ આણ્વીય ભાર સર કેવો રહેવાનો છે? તો આણ્વીય ભાર નીચો રહેવાનો છે, બરાબર છે? આણ્વીય ભાર એનો કેવો રહેવાનો છે? તો આણ્વીય ભાર નીચો રહેવાનો છે, કારણ કે કે પ્રોટીન નીકળી ગયું ને, પ્રોટીન નીકળી ગયું એટલે ખાલી આરએનએનો તંતુ વધ્યો, તો આરએનએનો તંતુ છે હોય એટલે એ રોગકારક છે, તો આનો આણ્વીય ભાર વાયરસ કરતા ઓલવેઝ ઓછો હોવાનો છે. કયો રોગ પ્રેરે છે અહીંયા શું કામ? જો વિલટેકર છે ને, વાયરસ, લાઇકેન્સ, પ્રાયોન્સ અને વિરોઇડ્સ, આ પાંચ એવા છે કે જેને પોતાના પાંચ સૃષ્ટિ વર્ગીકરણની અંદર એ સ્થાન આપી શકતા નથી. પાંચ સૃષ્ટિ જે વર્ગીકરણ છે એની અંદર એને એ પોતે એને લોકેશન આપી શકતા નથી, એને જગ્યા આપી શકતા નથી. એટલા માટે તો આપણે એને અલગથી અત્યારે સ્ટડી કરીએ છીએ, એટલા માટે તો આપણે એને અલગથી ભણીએ છીએ. હવે આને કારણે શું થાય છે સર? આ શું કામ આપણે અહીંયા અભ્યાસ કરવો છે, શું કામ એ અહીંયા છે? તો આને કારણે વનસ્પતિની અંદર એટલે કે બટાટામાં ત્રાકમય ગ્રંથિલ રોગ થાય છે. ત્રાકમય ગ્રંથિલ રોગ, બટાટાનું જે ગ્રંથિલ હોય ને, ગ્રંથિલ છે ને એ આમ લાંબુ થઈ જાય છે, ટ્યુમર જેવું થઈ જાય છે, ટ્યુબર જેવું થઈ જાય છે, લાંબુ થઈ જાય છે. એ બટાટાના ત્રાકમય ગ્રંથિલ રોગ માટે વિરોઇડ્સ જવાબદાર છે. અને મનુષ્યની અંદર જો હું વાત કરું તો મનુષ્યની અંદર ચેતાતંત્રની એક બીમારી છે, અલ્ઝાઇમર. અલ્ઝાઇમર રોગ જે છે, અલ્ઝાઇમર રોગ કોને કારણે થાય છે? તો વિરોઇડ્સને કારણે થાય છે. તો વિરોઇડ્સને કારણે થતો એ રોગ પણ એના પાછળ જવાબદાર છે, બરાબર છે? તો આ વિરોઇડ્સની વાત થઈ. એકવાર જોઈ લઈએ વિરોઇડ્સમાંથી, આમાંથી એવો જ પ્રશ્ન પૂછશે કે કયું વાક્ય વિરોઇડ્સને સંબંધિત ખોટું છે કે સાચું છે. ટીઓ ડાયનરે એક નવા ચેપી જેવો વાયરસ કરતા નાના હતા અને બટાટામાં ત્રાકમય ગ્રંથિલ રોગ થાય છે. મુક્ત આરએનએ છે, પ્રોટીનનું આવરણ જે વાયરસમાં છે એ નથી, તેને વિરોઇડ્સ નામ આપવામાં આવ્યું છે. આથી અને એનો આણ્વીય ભાર કેવો હોય? મોલેક્યુલર વેઇટ ઓછો હોય. પાંચ વાક્યો વાંચીને જાવ એટલે વિરોઇડ્સમાંથી પ્રશ્ન પૂછાય તો તમને આવડે, બરોબર છે? આ એટલો જ અગત્યનો ટોપિક. નેક્સ્ટ છે હવે પ્રાયોન્સ. તો બહુ અગત્યના નાના નાના ટોપિક લઉં છું, નીટમાં નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ મહત્વના. આધુનિક મેડિકલની અંદર, આધુનિક ચિકિત્સાની અંદર, બરાબર છે, એ આધુનિક ચિકિત્સા ફિલ્ડની અંદર પ્રાયોન્સ છે ને એને નવું નામ આપું, જો એને ધીમા વાયરસ કહેવાય છે. ધીમા વાયરસ પ્રાયોન્સને યાદ રાખજો. આધુનિક મેડિકલ ફિલ્ડની અંદર
ચેતાતંત્રીય બીમારી તરીકે વાયરસ જેટલા જ કદના, જો કદ એનું વાયરસ જેટલું છે, આ બહુ મહત્વનો મુદ્દો છે, વાયરસ જેટલું કદ ધરાવતા પ્રાયોન્સ છે ને એનું કદ વાયરસ જેટલું જ છે. વિરોઇડ્સનું કદ છે ને વાયરસ કરતાં નાનું છે. વાયરસ જેટલું જ કદ ધરાવતા એક ગળીમય પ્રોટીન ફોલ્ડેડ પ્રોટીન, એ પ્રોટીન પોતે રોગકારક છે. વિરોઇડ્સની અંદર છે ને મિત્રો જનીન દ્રવ્ય એટલે કે આરએનએ રોગકારક હતો, અહીંયા ગળીમય ફોલ્ડેડ પ્રોટીન એ પોતે રોગકારક તરીકે કામ કરે છે, બરાબર છે. અને એ ચેતાતંત્રીય બીમારી પ્રેરવાનું કામ કરે છે. આધુનિક ઔષધિ મેડિકલ ફિલ્ડની અંદર ન્યુરોલોજિકલ ડિસઓર્ડર તરીકે પ્રાયોન્સની શોધ થઈ છે. એ પ્રાયોન્સ બીજું કાંઈ નથી, વિભાજનશીલ પ્રોટીન છે જેનું વિભાજન એ કરી શકે છે. વિભાજનશીલતા ધરાવતું પ્રોટીન છે અને ફોલ્ડેડ પ્રોટીન છે. એને કારણે બીએસસી નામનો રોગ થાય છે, બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી. જો અહીંયા હું તમને એને બતાવી દઉં એટલે આપણે બહુ વધારે એમાં ડિટેલમાં સમજી શકીએ. આધુનિક ઔષધિમાં ચોક્કસ ચેપ ધરાવતા ચેતાકીય રોગ, જે સામાન્ય રીતે ગળીમય પ્રોટીનથી બનેલા વાહક દ્વારા ફેલાતો જોવા મળે છે, એટલે પ્રોટીનથી બને છે, પ્રોટીનથી ચેપ લાગે છે અને વાહક દ્વારા ફેલાય છે. વાયરસ જેટલું જ કદ ધરાવતો આ વાહકો પ્રાયોન્સ તરીકે ઓળખાયા. અસામાન્ય રીતે ગળીમય ફોલ્ડેડ પ્રોટીનથી બનેલા વાહક દ્વારા ફેલાતો જોવા મળ્યો હતો. ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે જે ફોલ્ડેડ પ્રોટીનથી થાય છે અને વાહક દ્વારા ફેલાય છે. એનું નામ છે બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી. સૌથી નોંધપાત્ર રોગ છે જે પશુઓમાં છે ને એને મેડકાવ ડિઝીઝ તરીકે ઓળખાય છે અને તેને અનુરૂપ મનુષ્યમાં સીઆર જેકોબ ડિઝીઝ તરીકે ઓળખાય છે. હું તમને ટૂંકમાં એમ કહેવા માંગુ છું કે બીએસઈ જે છે આ ઈ પશુઓની અંદર એને મેડકાવ ડિઝીઝ કહેવાય છે અને મનુષ્યની અંદર, પશુઓની અંદર એને મેડકાવ ડિઝીઝ કહેવાય છે અને મનુષ્યની અંદર એને સીઆર જેકોબ ડિઝીઝ કહેવાય છે. બરાબર છે, આટલું યાદ રાખવાનું. અને વાહક દ્વારા ફેલાય છે. કયો રોગ પ્રેરે છે? તો કિશોર, ચેતાકીય રોગ પ્રેરે છે. આટલું પ્રાયોન્સમાં યાદ રાખો. એટલે હું નથી માનતો કે આની બહાર કાંઈ તમને પ્રાયોન્સમાંથી પ્રશ્ન પૂછી શકે, બરોબર. અને નેક્સ્ટ ટોપિક આપણે લેવા જઈએ છીએ લાઇકેન્સ. લાઇકેન્સ પણ વિલ્ટેકરના વર્ગીકરણમાં આપણે જગ્યા આપી શકતા નથી, બરોબર છે. સમજાય છે બધાને? તમારી કોમેન્ટ રીડ કરીએ તો પછી ભણાવીએ ક્યારે.
લાઇકેન્સ લીલ પ્લસ ફૂગનું સહજીવન છે. લીલ પ્લસ ફૂગનું સહજીવન છે એ લાઇકેન્સ છે, બરાબર છે. મોટે ભાગે જે લીલ છે ને એ લીલ કાં તો નીલહરિત લીલ હોય, લીલનો સભ્ય છે ને એ કાં તો નીલહરિત લીલ હોય અથવા તો હરિત લીલ હોય, ક્લોરોફાઇસી હોય, યાદ રાખજો. અને ફૂગ હમણાં મેં તમને કીધું હતું કે ફૂગનો ઘટક છે એ કાં તો આસ્કોમાઇસેટિસ હોય, લાઇકેનમાં જે સહજીવન છે ને એમાં કાં તો આસ્કોમાઇસેટિસ હોય અથવા તો બેસિડિયોમાઇસેટિસ હોય. જો આસ્કોમાઇસેટિસ હોય તો એને આસ્કોલાઇકેન કહેવાય, જો એ બેસિડિયોમાઇસેટિસ હોય તો એને બેસિડિયોલાઇકેન કહેવાય. લાઇકેન માટે મિત્રો એક ખાસ શબ્દ વપરાય છે, દાસ જીવન, યાદ રાખજો. લાઇકેનનું જે સહજીવન છે એની અંદર એક ઘટક પ્રભાવી છે, એક ઘટક એટલે પ્રભાવી સભ્ય છે. લાઇકેન્સના જે બે સભ્યો છે એમાંનો એક સભ્ય છે એ પ્રભાવી છે, ફૂગ છે ને એ પ્રભાવી ઘટક છે, અને લીલ છે એ ગૌણ ઘટક છે. લાઇકેનની અંદર લાઇકેનમાં ફૂગ છે એ પ્રભાવી ઘટક છે અને લીલ જે છે એ ગૌણ ઘટક છે લાઇકેન્સની અંદર, એટલે દાસ જીવન એને કહેવાય છે. બીજું કે લાઇકેન્સની અંદર એક ઘટક ફાયકોબાયન્ટ છે ને એક છે માઇકોબાયન્ટ છે. સહજીવી સહવસવાસ છે, સહજીવી સહવસવાટનું એક્ઝામ્પલ હોય તો લાઇકેન છે. ફાયકોબાયન્ટ અને બીજું છે માઇકોબાયન્ટ. ફાયકોબાયોન્ટ એટલે સ્વયંપોષી ઘટક જે છે એને એબાયોન્ટ, અને માઇકોબાયોન્ટ એટલે વિષમપોષ. લીલ છે ને એ સ્વયંપોષી ઘટક છે, ફૂગ છે એ વિષમપોષી છે, આપણને ખબર જ છે. લીલ વનસ્પતિ લીલ જે છે એ ફૂગને ખોરાક તૈયાર કરી અને ખોરાક પૂરો પાડવાનું કામ કરે છે, બરાબર છે. એ ખોરાક આપી અને ખોરાક પૂરો પાડવાનું કાર્ય કરે છે. એના બદલામાં ફૂગ જે છે એ લીલને પોષક દ્રવ્યો, પાણી, આશ્રય અને રક્ષણ આ ચાર કામ કરી આપે છે, બરાબર. ચાર હેતુઓ માટે છે એ બે વચ્ચેનો સંબંધ છે, બરાબર છે. લીલ ફૂગને ખોરાક આપવાનું કામ કરે છે, એટલે લીલ તરફથી ફૂગને ખોરાક મળે છે. એના બદલામાં ફૂગ છે એ લીલને પાણી, પોષક દ્રવ્યો, આશ્રય અને રક્ષણ આપે છે. પણ પ્રભાવી ઘટક યાદ રાખજો ફૂગ છે. લાઇકેન્સ ત્રણ પ્રકારના છે, એક પરપટા લાઇકેન્સ, બીજું ક્ષુપિલ લાઇકેન્સ, અને ત્રીજું પ્રણાભ લાઇકેન્સ. આ ત્રણ પ્રકારના લાઇકેન્સ છે, પરપટાભ લાઇકેન્સ, ક્ષુપિલ લાઇકેન્સ અને પ્રણાભ લાઇકેન્સ, બરાબર છે.
એની અંદર ખાસ કરીને લાયકેન્સ જે છે એ લાયકેન્સ પ્રદૂષણના સારામાં સારા સૂચકો છે, પ્રદૂષણ સૂચકો છે લાયકેન્સ. SO2 વાળા પ્રદૂષિત વિસ્તારની અંદર SO2 વાળા પ્રદૂષિત વિસ્તારની અંદર લાયકેન્સ જે છે એ લાયકેન્સ જોવા મળતા નથી. પ્રદૂષણના આ લોકો સારામાં સારા સૂચકો છે, પ્રદૂષણ સૂચકો છે. જ્યાં પ્રદૂષણ હોય ત્યાં લાયકેન્સ ન હોય, અને જ્યાં લાયકેન્સ હોય ત્યાં પ્રદૂષણ ન હોય. એ પ્રદૂષણ ઇન્ડિકેટર છે, પોલ્યુશન ઇન્ડિકેટર છે, અને ખાસ કરીને SO2ના એ પ્રદૂષણ ઇન્ડિકેટર છે. SO2 વાળા વિસ્તારની અંદર લાયકેન્સ તમને જોવા નહીં મળે. સ્ટ્રિગ્યુલા, પાર્મેલિયા, દગડ ફૂલ આ બધા એના એક્ઝામ્પલ છે, બરાબર છે. ઉષ્નિયા છે ને બુઢાની દાઢી કહેવાય છે, વન અગ્નિ પ્રેરવા માટે જવાબદાર છે. તો મારે ખાલી તમારા પાસે એક્ઝામ્પલ યાદ રાખવા છે, પાર્મેલિયા, ઉષ્નિયા અને દગડ ફૂલ, આ લાયકેન્સ છે. ચાલો અહીંયા જોઈ લઈએ લાયકેન્સ ની અંદર. સહજીવી સહવાસ, સિમ્બાયોટિક એસોસિએશન, એટલે કે લીલ અને ફૂગ વચ્ચેનો પરસ્પર ઉપયોગી સહવાસ છે. લીલ ફાયકોબાયન્ટ, ફૂગ માયકોબાયન્ટ, સ્વયંપોષી વિષમપોષી. લીલ ફૂગ માટે ખોરાક, અને ફૂલ એ તેના સહવાસી લીલ માટે આશ્રિત આશ્રય, શોષિત પોષક દ્રવ્યો અને પાણી પૂરું પાડે છે. કુદરતમાં તમે લાયકેનને જોવો તો કદી ન કહી શકો કે એમાં બે અલગ અલગ સજીવો છે, એટલું ગાઢ સહજીવન છે, એટલું ગાઢ સહજીવી સહજીવન છે કે જેની અંદર એ એકબીજાથી તમે અલગ પાડી શકતા જ નથી, એટલું ઘટ સહજીવન છે. અને છેલ્લું વાક્ય, લાયકેન્સ ખૂબ જ સારા પ્રદૂષણ સૂચકો છે, એ પ્રદૂષિત વિસ્તારમાં વિકાસ પામતા નથી. જે પ્રદૂષિત વિસ્તાર હોય પ્રદૂષિત વિસ્તારની અંદર તમને લાયકેન્સ જોવા મળતા નથી, અથવા તો લાયકેન્સનો વિકાસ થતો નથી. અને મેં તમને કીધું એમ, ખાસ કરીને SO2 વાળા વિસ્તારની અંદર તમને લાયકેન્સ જોવા મળશે નહીં. ચાલો ક્લિયર. ચાલો તો આપણે 11th અંદર આ બે ટોપિક જે મહત્વના ટોપિક છે એ બે મહત્વના ટોપિકને આપણે ચર્ચા કરી છે, બરોબર છે. ચાલો હવે કોઈને ડાઉટ હોય તો પ્રશ્ન પૂછો. હાલોજી છે કોઈને કઈ ડાઉટ? હું આપણો વિકાસ થતો નથી એટલે બંને ટોપિક બધાને સમજાણા, બધાને વ્યવસ્થિત. આમાંથી પ્રશ્ન પૂછાય તો આવડે. બરોબર, એટલે જે મહત્વના જેમાંથી વારંવાર પ્રશ્ન પૂછાઈ શકે છે, વારંવાર પ્રશ્ન પૂછાય છે એવા ટોપિક જે છે એવા ટોપિકની આપણે આજે ચર્ચા કરી છે. ફૂગમાંથી મિત્રો જો એ સિવાય પણ હું તમને એમ કહું કે પ્રોટિસ્ટાના સભ્યો છે. વારંવાર ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુકનું કન્ટિન્યુઅસલી વારંવાર રિવિઝન કરવાનું છે. બરોબર છે. આમાંથી પ્રશ્ન પૂછાય તો આવડે.
આ શું છે પ્રજાપતિભાઈ શું કહે છે તુક્કા મારીને પાટલે પ્રજાપતિ ઓકે ઓકે કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો, તો અહીંયા સુધીની વાત આપણે આજના લેક્ચરમાં રાખીએ છીએ. બરોબર છે, ખૂબ ખૂબ આભાર બધાનો મિત્રો. થેન્ક યુ. ઓકે, બાય. મજા આવી બધાને? બાયોલોજી બાયોલોજી પહેલા પેપરમાં બાયોલોજી. ઓકે ઓકે ભાઈ, ત્રણ પેપરની રીટ્રાય ન થાય ને ભાઈ, બે પેપરની જ થાય. તો ઈ